નવરાત્રિ એ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આરાધનાઓ તહેવાર છે. તો આ તહેવારમાં માતાજીના ગરબા ગવાય છે અને રાસ પણ રમાય છે, તો તેની સાથે બાલિકાઓ ગરબે પણ ઘૂમે છે. ઘેર ઘેર ગરબાનું સ્થાપન પણ કરવામાં આવે છે. તો તે સાથે કોરોના કાળમાં બધા જ તહેવારોની ઉજવણી કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે થઈ શકતી નથી, જેને પરિણામે મોટી નવરાત્રિની ઉજવણી કરાશે નહીં, પરંતુ શેરી ગરબા થઈ શકશે. તો આ દુવિધા છે ત્યારે માતાજીના ગરબા બનાવવા કારીગરોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાની મહામારીને કારણે દરેક વ્યક્તિ આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યો છે, ત્યારે વર્ષોથી ગરબા બનાવતા લોકોને રોજગારી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. તો મુસ્લિમ સમાજના લોકોએ દર વર્ષે માટીના ગરબા બનાવવાનું કામ કરે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિને કારણે તેમને ફટકો પડ્યો હતો. તો તહેવારોમાં રોજગારી ન મળતા આંસુ સારી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. મારા વડીલોને વખતથી કામ કરીએ છીએ અને અમે અમારા છોકરાઓને પછી કરીએ. અત્યારે પરિસ્થિતિ એવી છે કે લોકડાઉનના હિસાબે એક તો માણસોને બહાર નીકળવાનો ઓર્ડર નથી, બીજું વરસાદના કારણે માટી પણ ઓછી છે, અને બીજું આવવાના વરસાદ ચાલુ હતો એના કારણે અમારું કામ ઓછું થયું છે. અને એનાથી પહેલાં તો અમે નવરાત્રિ આવે માતાજીનો તહેવાર ત્યારે અમે અગાઉથી 2-3 મહિના પહેલા કામ કરીએ. કેટલા 5000 ગરબા બનાવતા હતા. હવે અત્યારે લોકડાઉનના હિસાબે અમને એવું લાગુ કે કદાચ પબ્લિક લે કે ના લે, છતાંય અમને એવો મનમાં વિચાર આવ્યો કે ભાઈ માતાજીનો ગરબો છે, નવરાત્રિ થાય કે ન થાય, સરકાર લોકડાઉનના હિસાબે મંજૂરી આપે ના આપે એના હિસાબે અમે ગરબા તો બનાવશું અને બનાવીને રાખ્યા છે. હવે અમારો એવો છે કે અમે બજારમાં વેચવા જશું, જો પરંપરાગત રીતે જે આગળ વેચાતા હતા એવી રીતે વેચવા બેસશું અમે, જો વેચાય તો સારું.